નમસ્તે વિદ્યાર્થીની બહેનો, આપણે ચેપ્ટર 4 આમ નોંધના ઉદાહરણ નંબર 12 સુધી મેં તમને અગાઉ અભ્યાસ કરાવેલો છે. હવે આજે આપણે ચેપ્ટર નંબર 3, 4 કરતા વખતે 3ને આપણે છોડી દીધેલ હતું, હવે આપણે ચેપ્ટર નંબર 3નો અભ્યાસ કરીશું, વસ્તુઓ અને સેવાઓનો કર. પહેલાં એનો આપણે માત્ર આ ધોરણ 11માં એનો પરિચય લેવાનો છે, એની વ્યવહારિક નોંધ છે એ એટલી અગત્યની નથી. વસ્તુઓ અને સેવાઓ કર એટલે તમે એને જીએસટીના નામે ઓળખો છો, બરાબર? ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, જીએસટી, માલ અને સેવાઓનો કર, બરાબર? હવે તમે યાદ કરશો તો આજથી 3-1 વર્ષ પહેલાં આ જીએસટીનો કાયદો એટલે કે 1/7/2017થી અમલમાં આવેલો હતો અને ન્યૂઝપેપરમાં, ટીવી ચેનલોમાં જીએસટી અંગે ખૂબ જ ચર્ચાઓ થતી હતી, એટલે તમે કદાચ નામ તો સાંભળેલું જ હશે. હવે આપણે જોઈએ કે આ જીએસટી એ છે શું. તો કે જીએસટી એટલે સામાન્ય ટેક્સ, બરાબર? એટલે કે જે ધંધાકીય વ્યવહારો થાય છે તેના પર સરકાર દ્વારા વસૂલવામાં આવતો ટેક્સ. હવે આપણે પહેલાં તો કેટલું એ જીએસટી બાબતે સમજવાનું છે એની વાત કરીએ. તો આપણે વિદ્યાર્થીઓની કક્ષાએ અહીંયા સ્પષ્ટ લખેલું જ છે કે ફક્ત આમ નોંધ પેટા નોંધના પ્રકરણમાં જ આપણે જીએસટીની સમજૂતી આપવાની છે, બરાબર? બાકી જીએસટી છે એ સળંગ જીએસટીને ધ્યાનમાં લઈને હિસાબો તૈયાર થતા હોય છે, પણ દરેક ચેપ્ટરમાં આપણે જીએસટીની અસર સમજવાની નથી, બરાબર? કારણ કે જીએસટીની અસર સમજશું તો આપણે જે નામાના મૂળ તત્વોની મૂળભૂત બાબતો છે એ મૂળભૂત બાબતો આપણે સહેલાઈથી સમજી શકશું નહીં. એટલે શૈક્ષણિક કાર્ય દરમિયાન આ એક સૂચન કરવામાં આવ્યું છે કે આપણે આમ નોંધ અને પેટા નોંધની અંદર જ જીએસટીની અસર આપવાની રહેશે. હવે જીએસટી શું છે એની વાત કરીએ તો પહેલાં પ્રસ્તાવના જોઈએ કે દેશ છે એનું સંચાલન કઈ રીતે થતું હોય છે. તો કે એનું સંચાલન કરવા માટે નાણાંની જરૂર હોય છે. નાણાં ક્યાંથી આવે છે? તો કે આપણા જેવી સામાન્ય જાહેર જનતા પાસેથી જે વેરાઓ એટલે કે જે ટેક્સ ઉઘરાવવામાં આવે છે એના દ્વારા આપણા દેશનું સંચાલન કરવામાં આવે છે. એટલે કે દેશની જે આર્થિક જરૂરિયાતો છે એને પહોંચી વળવા માટે સરકાર શું ઉઘરાવતી હોય છે? વેરા ઉઘરાવતી હોય છે. આ વેરાના મુખ્ય બે ભાગ પાડે છે, એક પ્રત્યક્ષ વેરા અને બીજું પરોક્ષ વેરા. પ્રત્યક્ષ વેરા એટલે સીધો જે કર વસૂલવામાં આવે તે, અને પરોક્ષ વેરા એટલે સીધો કર વસૂલવામાં આવતો નથી પણ કેન્દ્ર સરકાર દ્વારા, રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા ઉઘરાવવામાં આવે એને આપણે પરોક્ષ વેરા કહીએ છીએ. કેન્દ્ર સરકાર એટલે કોણ? તો કે આપણો ભારત દેશ પર જે શાસન કરે છે, ભારત દેશમાં જે દિલ્હીમાં જે સરકાર બેઠેલી છે એને આપણે કેન્દ્ર સરકાર કહેશું. રાજ્ય સરકાર એટલે શું? તો કે આપણા નાના નાના દેશની અંદર આવેલા રાજ્યો, ગુજરાત હોય, રાજસ્થાન હોય, પંજાબ હોય, મુંબઈ હોય, બરાબર? આ બધા રાજ્યોની અંદર જે સરકાર છે એ શાસન કરે છે, સંચાલન કરે છે એને આપણે શું કહેશું? રાજ્ય સરકાર કહેશું. હવે આપણા ભારત દેશની અંદર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા છે. કેન્દ્ર શાસિત પ્રદેશો એટલે કે એવા પ્રદેશો કે જેના પર કેન્દ્ર સરકારનો કોઈ અધિકાર હોતો નથી, એ પોતાનું સંચાલન છે એ અબાધિત રીતે અલગથી કરી શકે છે. તો એવા કયા પ્રદેશો છે? તો આપણે જોઈએ તો દમણ, દીવ, દાદરા નગર હવેલી એ બધા પ્રદેશો એવા છે કે ન તો એ દિલ્હી સરકાર એટલે કે કેન્દ્ર સરકાર કે ન તો એ ગુજરાત, કેમ કે દીવ છે એ આપણા ગુજરાતમાં જ આવેલું છે, પણ એમાં ગુજરાત સરકારના કોઈ નીતિ નિયમો છે એ લાગુ પડતા નથી. શા માટે? તો કે એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. એટલે આ ત્રણ પ્રકારના સંચાલન આપણા દેશમાં થતા હોય છે. એક કેન્દ્ર સરકાર દ્વારા એટલે કે જે આખા દેશમાં સંચાલન થતું હોય છે દિલ્હીમાં, એક રાજ્ય સરકાર એટલે કે આપણા રાજ્યની અંદર, અને એક કેન્દ્ર શાસિત પ્રદેશો એટલે કે દીવ, દમણ, દાદરા નગર હવેલી વગેરે જેવા કેન્દ્ર શાસિત પ્રદેશો આપણા દેશમાં રહેલા છે એની વાત કરે છે. તો આ ત્રણ પ્રકારના સરકાર દ્વારા કર ઉઘરાવવામાં આવતા હોય છે, બરાબર? હવે આ પરોક્ષ વેરાની વિવિધતા અને તેમની કાયદેસરની જોગવાઈઓમાં વિવિધતા હોવાને કારણે, એટલે કે પરોક્ષ વેરામાં શું હતું? તો કે વિવિધતા હતી, કઈ રીતે ઉઘરાવવા, કઈ વસ્તુનો કેટલો ટેક્સ ગણવો, બધામાં વિવિધતા. તો એના કારણે શું થતું હતું? તો કે એના કારણે સંચાલન કરવામાં સરકારને, વેરા અધિકારીઓને અને કર ચૂકવનાર આપણા જેવી જાહેર જનતાને બધાને સમસ્યા ઊભી થતી હતી કે કયો વેરો કઈ રીતે ચૂકવવો. તો આ સમસ્યાનું નિવારણ કરવા માટે શું કરવામાં આવ્યું? તો કે હવે ત્રણ, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ, એ ત્રણેય મળી અને જે વિવિધ પરોક્ષ વેરા વસૂલવામાં આવતા હતા એટલે કે એક કરતાં વધુ વેરા વસૂલ કરવામાં આવતા હતા એને બદલે શું નક્કી કર્યું? એક દેશ એક કર. આ સૂત્ર મુજબ વસ્તુઓ અને સેવાઓ કર, આ ગુજરાતી શબ્દ છે, ગુજરાતી નામ છે, જેને ઇંગ્લિશમાં કહેશું જીએસટી. વસ્તુઓનો વ, સેવાઓનો સે અને કરનો ક, વ સે ક,
વસેક એટલે કે જીએસટી ક્યારથી અમલમાં આવ્યું? 1 જુલાઈ 2017 અમલમાં આવ્યું. હવે એમાં જીએસટી એટલે શું? તો કે કેન્દ્ર સરકાર દ્વારા જો આ વિવિધ વેરાઓના નામ આપેલા છે કે વેચાણ વેરો વસૂલ કરે, આબકારી જકાત વસૂલ કરે, કસ્ટમ ડ્યુટી, સેવાનો કર, રાજ્ય સરકાર શું શું વસૂલ કરે? તો મૂલ્યવૃદ્ધિ, ખરીદ વેરો, વેચાણ વેરો, મનોરંજન વેરો. તો કેન્દ્ર સરકારના તમામ વેરા, પછી રાજ્ય સરકારના તમામ વેરા, બધાનો સરવાળો કરીને માત્ર એક શું બનાવી નાખ્યો? વસે, એટલે કે જીએસટી. એટલે કે હવે આ બધા વેરાઓ પરોક્ષ, આ બધા પરોક્ષ વેરા છે, પરોક્ષ વેરાઓ મળી અને માત્ર એક જીએસટી અમલમાં આવી ગયું. હવે તો કે હવે આપણે જે જીએસટી વસૂલ કરવામાં આવે છે એની વાત કરીએ, બરાબર. હવે કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ, મેં તમને અગાઉ પણ કીધું કે 3 જીએસટી થશે, કેન્દ્રનો, રાજ્યનો અને કેન્દ્ર શાસિત પ્રદેશનો. હવે આ ત્રણેય વેરાઓના સંદર્ભે વ્યવહારોમાં સામ્યતા અને ઉદ્દેશ્યલક્ષી અમલીકરણ માટે 5 વર્ષે વેરાના કાયદા બનાવવામાં આવ્યા છે. કેટલા કાયદા બનાવવામાં આવ્યા છે? કે બંનેમાં સમાનતા રહીએ, બધામાં સમાનતા, આ ત્રણેયના વેરામાં સમાનતા, એટલે 5 કાયદા બનાવવામાં આવ્યા છે. કાયદા નંબર 1, કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓ કરનો કાયદો. એટલે જે કેન્દ્રીય એટલે કે ભારત સરકાર, એટલે કે આપણા ભારત દેશ દ્વારા જે વસ્તુઓ અને સેવાઓ પર કર વસૂલ કરવામાં આવે છે એને કેન્દ્રીય કહેશું. કેન્દ્રીય એટલે એને શું નામ આપશું? સેન્ટ્રલ, એટલે સી. શું નામ આપશું? સેન્ટ્રલ. ભારત કેન્દ્રને શું કહેવાય ઇંગ્લિશમાં? સેન્ટ્રલ. એટલે કેન્દ્રીય વસ્તુઓનો જે કર છે એને શું નામ આપશું? સી. અને પછી વસ્તુઓ અને સેવાઓ કર, એનું ઇંગ્લિશ થશે જીએસટી. કેન્દ્રીય, સી, વસ્તુઓ અને સેવાઓ કર, એટલે જીએસટી, સી જીએસટી. એટલે આ કયો વેરો થયો? ભારત સરકારનો, કેન્દ્ર સરકારનો વેરો. પછી બીજો કાયદો તો કે હવે રાજ્ય માટે. ત્રીજો કાયદો તો કે કેન્દ્ર શાસિત પ્રદેશ માટે. રાજ્યને શું કહેશું આપણે ઇંગ્લિશમાં? સ્ટેટ, બરાબર. એના માટેનો જીએસટી એટલે એને આપણે શું નામ આપશું? એસ જીએસટી. સ્ટેટનો એસ, એસ જીએસટી. કેન્દ્રીય શાસિત પ્રદેશને શું કહેવામાં આવે છે? તો કે યુનિયન ટેરેટરી, યુનિયન ટેરેટરી, બરાબર. યુનિયન ટેરેટરીનો યુ એટલે કે યુનિયન ટેરેટરી, યુટી જીએસટી, બરાબર. કેન્દ્ર માટે સી એટલે સી જીએસટી, રાજ્ય માટે એસ એટલે એસ જીએસટી, અને કેન્દ્ર શાસિત પ્રદેશના કર માટે યુટી જીએસટી, બરાબર. એટલે કે 3 પ્રકારના જીએસટી છે. ત્યારબાદ હવે એમ વાત કરે છે કે ઘણી એવી વસ્તુઓ હોય છે કે જે સંકલિત હોય છે. સંકલિત હોય છે એટલે કે તો કે એનો વહીવટ કેન્દ્ર અને રાજ્ય બંને સરકાર કરતી હોય છે, બરાબર. બે એમાં લાગુ પડે, બે પ્રદેશ કે કોઈ પણ બે રાજ્ય કે બે કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચે જે વ્યવહાર થાય એટલે કે આંતરરાજ્ય. આ ક્યાં વાત કરે છે કે કેન્દ્ર સી જીએસટી એટલે તો કે ખાલી ભારતમાં એનો વહીવટ થતો હોય, એસ જીએસટી એટલે ખાલી ગુજરાતની અંદર, યુટી જીએસટી એટલે જે તે પ્રદેશની અંદર. હવે એમ કહે છે કે માની લ્યો કે ગુજરાતમાંથી રાજસ્થાનમાં વ્યવહાર થયો, બરાબર. તો આ શું થયું? બે અલગ અલગ રાજ્યોમાં. ગુજરાતમાંથી દીવમાં વ્યવહાર થયો તો આ પણ શું થયું? એક રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં. તો આવા આવી વસ્તુઓનો વહીવટ થતો હોય તો કે સંકલિત, બરાબર. સંકલિત માટે આપણે શું શબ્દ પ્રયોગ કરશું? આઈ જીએસટી, એટલે કે સી પ્લસ એસ, એટલે કે આમાં બંને આવી ગયા, કેન્દ્રનોય આવી ગયો, રાજ્યનોય આવી ગયું, બરાબર. સી પ્લસ એસ અથવા તો શું આવશે? યુટી. આ 3માંથી કોઈ પણ 2 જીએસટી ભેગા કરવા હોય તો એનું શું નામ આવશે? આઈ જીએસટી. પછી છેલ્લો કાયદો છે વસ્તુઓ અને સેવાઓનો કાયદો, વળતરનો, બરાબર. કે જો આ કાયદા હેઠળ બે જે રાજ્યોને વેરાકીય આવકમાં ઘટાડો થશે તેમને તે ઘટાડો ભરપાઈ કરી આપવાનું અનુસંધાન કરવામાં આવે છે, બરાબર. હવે તારીખ નંબર 28ની વાત કરીએ તો 28 તારીખના ન્યૂઝપેપરમાં આના અંગે સૂચના છે કે દરેક જે રાજ્યોની જીએસટીની આવકમાં, જીએસટીની આવકમાં ઘટાડો થયો છે એ ઘટાડો ભરપાઈ કરવા માટે કેન્દ્ર સરકાર પાસે નાણાં નથી, એવું તમે 28 તારીખના ન્યૂઝપેપરમાં વાંચી શકશો. એટલે કે દરેક રાજ્યને જીએસટીની આવક થતી હોય છે. જો એ જીએસટીની આવક છે એ રાજ્યને ઓછી પડશે એટલે કે ઘટશે તો એ ભરપાઈ કોણ કરી દેશે? તો કે એ કેન્દ્ર સરકાર કરી દેશે. એટલે એને કયો કાયદો નામ આપ્યું છે? કે વસ્તુઓ અને સેવાઓનો કાયદો. એટલે કે દરેક રાજ્યને શું આપવામાં આવે છે? વળતર, બરાબર. હવે આ 5 કાયદા આપણી જાણકારી માટે છે, પરીક્ષામાં કોઈ આ કાયદા પૂછાવાના નથી. આપણે કયા 5 કાયદા જોયા? તો કે કેન્દ્રમાં વ્યવહાર થાય તો એનો કયો કર લાગુ પડે? સી. રાજ્યમાં વ્યવહાર થાય તો એસ.
કેન્દ્ર શાસિત પ્રદેશમાં વ્યવહાર થાય તો યુટી, અને સંકલિત એટલે કે આંતરરાજ્ય વ્યવહાર થાય એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં તો આઈજીએસટી, અને વર્ષના અંતે જો જીએસટીની આવક ઘટે તો એ ભરપાઈ કરવાનો કાયદો છે, એને શું કહેવામાં આવે છે, વસ્તુઓ અને સેવાઓનો કાયદો. હવે એના લક્ષણો, અર્થ અને લક્ષણોની વાત કરે છે. વસેક એટલે શું? તો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ પર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ પરોક્ષ કરવેરા રદ કરી અને વસ્તુઓ અને રાજ્યોને એક જ કર હેઠળ જે આવરી લેવામાં આવ્યા તો તેને શું કહેવામાં આવે છે, જીએસટી. એટલે કે વિવિધ પરોક્ષ વેરા રદ કરી અને શું કરવામાં આવ્યું, એક જ કર, બરાબર, એને શું કહેવામાં આવે છે, જીએસટી. હવે એના આપણે લક્ષણોની વાત કરીએ. વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ પર લાદવામાં આવતો કર એટલે વસ્તુઓ અને સેવાઓ કર, જેને ટૂંકમાં શું કહેવામાં આવે છે, જીએસટી. લક્ષણોની વાત કરીએ તો લક્ષણો એની વ્યાખ્યા પરમાંથી જ આવશે. શું કહે છે કે હવે વિવિધ પરોક્ષ કરવેરાને બદલે શું કરવામાં આવશે, એક જ કર વસૂલ કરવામાં આવશે, દરેક વસ્તુઓ અને સેવાઓ ઉપર એક જ કર લેવામાં આવશે. પૂર્તિ પર કરની વસૂલાત એટલે કે પૂર્તિ એટલે કે સપ્લાય કરવી, જરૂરિયાત પૂરી કરવી એટલે પૂર્તિ. વસ્તુઓના ઉત્પાદન અને વસ્તુઓના વેચાણ અથવા તો સેવાઓ પૂરી પાડવાના સ્થાને હવે આપણે શું શબ્દ પ્રયોગ કરશું, વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ પર કર વસૂલ કરવામાં આવે છે. ત્યારબાદ તો કે આ તમામ કામગીરી પર દેખરેખ રાખવા માટે શું બનાવવામાં આવી છે, એક કાઉન્સિલ બનાવવામાં આવી છે, એને શું કહેવામાં આવે છે, વસેક કાઉન્સિલ એટલે કે જીએસટી કાઉન્સિલ. અને આ કાઉન્સિલની અંદર શું હોય છે, તો કે દરેક રાજ્યનો એક એક પ્રતિનિધિ હોય છે. આપણા ગુજરાત રાજ્યનો એક વ્યક્તિ હોય, એ રીતે રાજસ્થાનનો હોય, એ રીતે પંજાબનો હોય. અને આ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે કોણ આવશે, તો કે કેન્દ્રના નાણામંત્રી. એ છે એક માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે કે વસેક કાઉન્સિલના અધ્યક્ષ કોણ હશે, તો કે કેન્દ્રના નાણામંત્રી. હવે તો કે વસેક એટલે જીએસટી, જીએસટી એટલે કે એક પ્રકારનો વેરાની ટકાવારી દર કઈ રીતે નક્કી કરવામાં આવશે, તો કે એ કાઉન્સિલની અંદર જેટલા સભ્યો છે એ બધા પોતપોતાની ભલામણ, બધા પોતપોતાની સલાહ આપશે, અને એ પ્રમાણે કાઉન્સિલ જે ભલામણ કરશે એટલા ટકા જ વસેક એટલે કે જીએસટી વસૂલ કરવામાં આવે છે. આયાત અને વસેક એટલે કે હવે આયાત એટલે કે આપણે આ બહારના દેશોમાંથી જે વસ્તુઓ મંગાવીએ છીએ, વસ્તુઓ અને સેવાઓની જે આયાત છે એને શું કહેવામાં આવે છે, આંતર રાજ્ય પૂર્તિ તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે. વસેક પરત જમા એટલે શું, તો કે ખરીદી વખતે જો આપણે ચૂકવેલ વસેક છે વેચાણ કરતી વખતે ચૂકવવા પાત્ર વસેકમાંથી શું કરવામાં આવે છે, બાદ. એટલે એક વખત ખરીદી કરી ત્યારે આપણે જીએસટી ચૂકવો, ત્યારબાદ માલ વેચીએ ત્યારે ફરીથી જીએસટી ચૂકવવામાં આવશે, પણ એ જ્યારે માલ વેચીએ ત્યારે જે જીએસટી લાગુ પડે છે ત્યારે ખરીદી વખતેનો જે જીએસટી છે એ શું કરી દેવામાં આવે છે, બાદ. શું કામ, તો કે આપણે માલ તો એનો જ છે, આપણે એકવાર ખરીદ્યો ત્યારે કર ચૂકવ્યો, તો પાછા એના એ માલનું વેચાણ કરીએ ત્યારે કંઈ કર ચૂકવવાનો હોતો નથી. એટલે ખરીદીમાંથી શું કરવામાં આવે છે, વેચાણનો જીએસટી બાદ કરી દેવામાં આવે છે. કર વહેંચણી, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વસેકની વહેંચણી અંગેની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. કર નિર્ધારણ, તો કે દરેક વસ્તુ અને સેવાઓની જરૂરિયાત કેવી છે એના ઉપર દર છે એ નક્કી કરવામાં આવે છે, બરાબર. મોજશોખની વસ્તુ હોય તો એનો જીએસટી વધુ હોય, પછી તો કે જીવન જરૂરિયાતની વસ્તુ હોય, અનાજ કરિયાણું, એનો જીએસટી ઓછો હોય. શા માટે, તો કે એ લોકોને વધુ જરૂર પડે છે, અને મોજશોખની વસ્તુ છે દાખલા તરીકે ટીવી છે, ફ્રીજ છે, વાહનો છે, ઇલેક્ટ્રોનિક આઇટમ છે, કોઈ પણ બાઇક છે, કોઈ કાર છે, એનો જીએસટી જોઈએ શું હોય, ઊંચો હોય. શા માટે, તો કે એ કોઈ જીવન જરૂરિયાતની વસ્તુ નથી. એટલે કર નિર્ધારણ, જીએસટીની ટકાવારી દરેક વસ્તુની, તો કે એની જરૂરિયાત સામાન્ય જનતાને કેવી છે એના આધારે નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ પૂર્વ નિર્ધારિત કરનું માળખું, એટલે કે દરેક વસ્તુ અને સેવા માટે એક માળખું નક્કી કરેલું હોય છે, એ પ્રમાણે જીએસટી વસૂલ કરવામાં આવતો હોય છે. પછી તો કે જે 5 વસેકના કાયદાઓ આપેલ છે એ અનુસંધાને જ જીએસટી વસૂલ કરવામાં આવશે. સમાનતા, તો કે સમગ્ર દેશમાં વસેક અંગે કાયદાઓ, નિયમો, પ્રક્રિયાઓ અને વેરાઓ શું હોય છે, તો કે સમાન હોય છે, દરેક રાજ્યમાં સમાન રાખવામાં આવશે. હવે આવે છે વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેની પૂર્તિ, એટલે કે આપણે વસ્તુ ખરીદીએ કે વેચાણ કરીએ, સેવા ખરીદીએ કે વેચાણ કરીએ, બરાબર. તો હવે આપણે એને શું શબ્દ પ્રયોગ કરશું, હવે પૂર્તિ, પૂર્તિ એવો શબ્દ નામ આપશું, બરાબર. પૂર્તિ એટલે કે વ્યવસ્થા, ઉપલબ્ધતા. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર અને રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર, હવે એના 2 ભાગ પાડવામાં આવ્યા છે કે માલની સપ્લાય તમે ક્યાં કરો છો, પૂર્તિ એટલે સપ્લાય, બરાબર, પહોંચાડવું,
માલ કે સેવા તમે ક્યાં પહોંચાડો છો. પહેલું એમ કહે છે કે રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર ને અંદર કામ કરો છો, અંદર ને અંદર વ્યવહાર થાય છે કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર થાય છે. દાખલા તરીકે ગુજરાત જામનગરનો વેપારી છે, એ અમદાવાદના વેપારીને માલ પહોંચાડે તો એ રાજ્યની અંદરની પૂર્તિ થઈ. પણ અમદાવાદનો વેપારી છે એ જયપુરમાં માલ પહોંચાડશે રાજસ્થાનના જયપુરમાં, તો એ શું થશે, રાજ્ય બહારની પૂર્તિ. એટલે કે હવે આપણે બે પૂર્તિ સમજવાની છે, રાજ્યની અંદરની સપ્લાય એટલે કે રાજ્યની અંદરની પૂર્તિ અને રાજ્યની બહારની પૂર્તિ. જો બે પૂર્તિ આવે છે, રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર પૂર્તિ. અંદરની પૂર્તિમાં શું કહે છે, તો કે પોતાના જ રાજ્યમાં કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં અંતર રાજ્યની અંદરને અંદર જે વેપારીઓ વચ્ચે વ્યવહાર થશે એના માટેનો કર, તો એમાં બે કર લાગુ પડશે. રાજ્યની અંદરને અંદર વહીવટ થશે તો કેન્દ્રીય અને રાજ્ય, કેન્દ્રીય એટલે કે સેન્ટ્રલ CGST અને રાજ્ય એટલે કે સ્ટેટ SGST. બરાબર, આનું હું તમને ઉદાહરણ આપું તો માની લ્યો કે જામનગરનો વેપારી અમદાવાદના વેપારી સાથે વ્યવહાર કરશે તો એને આ બે કર ચૂકવવા પડે, CGST ટકાવારી અને SGST ટકાવારી. હવે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની બહારની પૂર્તિ એટલે કે આંતરરાજ્ય બહાર, તો એના માટે સંકલિત વસ્તુ, સંકલિત એટલે આપણે આગળ શીખી ગયા પેજ નંબર 52 ઉપર IGST એટલે એના ઉપર 1% ગણવાની, કઈ સંકલિત. યાદ રાખજો, રાજ્યની અંદર વ્યવહાર થાય તો આપણે બે ટેક્સની ગણતરી કરશું, CGST SGST, અને રાજ્યની બહાર વહીવટ થશે તો આપણે શું કરશું, 1 ટેક્સ IGST. જો સમજાવેલ છે કે હવે અંદર પૂર્તિ પહેલાં સમજાવેલ છે. અંદર પૂર્તિ એટલે શું, તો કે આ સંજોગોમાં બે પ્રકારના ટેક્સ વસૂલ કરવામાં આવે છે. જો રાજ્ય હોય તો CGST અને SGST બંને લાગુ પડે છે. એક ઉદાહરણ પણ આપેલું છે પેજ નંબર 54 પર. બરાબર, તેવી જ રીતે કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ CGST અને UTGST. રાજ્ય હોય તો CGST ને SGST, કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો CGST ને UT, એટલે કે બે બે ટેક્સ વસૂલ કરવામાં આવશે. દાખલા તરીકે અમદાવાદનો વેપારી 10,000 માલનું વેચાણ રાજકોટના વેપારીને કરવામાં આવ્યું તો, અને વસેકની કુલ ટકાવારી કેટલી સૂચના હોય, કે વસેકનો દર 12% છે એવી સૂચના હોય, વસેકનો દર કેટલો છે 12%, તો આપણે શું કરશું, 10,000 12% લેખે 1200 GST વસૂલ કરવાનો છે. પણ એ 1200 બે ભાગ પડશે, તો કે જે ટકાવારી છે ને એના બે ભાગ પડી જશે, કેટલા, 6% આપણે CGST વસૂલ કરશું અને 6% આપણે SGST વસૂલ કરશું. બરાબર, ડાયરેક્ટ 1200 રૂપિયા 12% લેખે 1200 નહીં કરીએ, બે વાર કરશું, કે 6% લેખે 600 કેન્દ્રીય વસેક અને બીજા 6% લેખે પાછા 600 એ SGST. બરાબર, બે વાર આપણે 600 600ની ગણતરી કરશું. એ જ રીતે ચંદીગઢનો વેપારી છે, કેન્દ્ર શાસિત પ્રદેશનો વેપાર, આ વ્યવહાર ચંદીગઢના વેપાર સાથે થતો હોય, એટલે કે અમદાવાદનો વેપારી ચંદીગઢના વેપારી સાથે વ્યવહાર કરે, ચંદીગઢ એટલે કેન્દ્ર શાસિત, તો સી ને એસની બદલે હવે ક્યાં ક્યાં લાગુ પડશે, સી તો લાગુ પડશે જ. બરાબર, કેન્દ્રીય વસેક તો લાગુ પડશે 6% સી, પણ જ્યાં સ્ટેટ હતું ને ત્યાં શું આવી જશે, યુટી, કેન્દ્ર શાસિત પ્રદેશ. હવે રાજ્ય ન કહેવાય, એ રાજ્યની અંદર વ્યવહાર નથી થયો, કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે વ્યવહાર થયો, એટલે 6 6%ના બે ભાગ તો પડશે, પણ હવે આમાં સી ને એસ થયા, એવી જ રીતે અહીંયા ચંદીગઢ આવવાના કારણે સી રહેશે, પણ જે સ્ટેટની જગ્યાએ શું આવી જશે, યુનિયન ટેરેટરી એટલે કે UTGST આવી જશે. જ્યારે એક જ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર વસ્તુઓની પૂર્તિ કરવામાં આવે ત્યારે આ રીતે બે ટેક્સ લાગુ પડશે, કાં CGST SGST અને કાં CGST UTGST. પછી વ્યવહારમાં કયા પ્રદેશનું નામ છે એના આધારે ખબર પડે કે કયા બે GST લાગુ પડશે. હવે વાત કરે છે રાજ્યની બહારની પૂર્તિ. બહારની પૂર્તિ હતી ત્યારે તમને મેં કીધું હતું કે એક જ કર વસૂલ કરવામાં આવશે. કયો કર? સંકલિત, એટલે કે IGST વસૂલ કરવામાં આવશે. દાખલા તરીકે અમદાવાદનો વેપારી છે જયપુરના વેપારીને 12% વસેકથી માલ વેચે તો ડાયરેક્ટ હવે 6% નહીં કરીએ, 10,000 12% એટલે સીધો 1200 રૂપિયા આપણે કોના ખાતે લખી નાખશું, IGST ખાતે લખી નાખશું. IGST ગણવાનો એ ખબર કેમ પડે? તો કે વ્યવહારમાં અમદાવાદ ને જયપુર વચ્ચે વ્યવહાર થયેલો છે, એટલે જો અમદાવાદને જયપુર ના આપે તો આપણે GST નક્કી કરી શકીએ નહીં, એટલે જે તે જગ્યાના નામ વ્યવહારમાં આપેલા હોય ત્યારે આપણે GST નક્કી કરીએ. રાજ્યની અંદરના હોય તો સી ને એસ બે અલગ અલગ રાજ્ય વચ્ચે હોય તો IGST 1 જ. સમજ્યા વિદ્યાર્થીની બહેનો? હવે
તમે જીએસટી શીખ્યા કે કઈ ક્યારે ક્યુ જીએસટી ગણવાનું, બરાબર? રાજ્યની અંદર હોય તો સી અને એસ બે, અને રાજ્યની બહાર હોય તો આઈ એક જ. પણ હવે એમાંય ખરીદી અને વેચાણ બે બે મુદ્દા હોય, બરાબર, કે વસ્તુઓની ખરીદી એ કરવામાં આવતી હોય અને વસ્તુઓનું વેચાણ પણ કરવામાં આવતું હોય છે. તો કે હવે એના કારણે જીએસટી નથી બદલતા, ખાલી આગળનો શબ્દ બદલે છે. જો ખરીદીની વાત કરે, બરાબર, કે આ અમદાવાદના વેપારીએ રાજકોટના વેપારીને વેચાણ કર્યું, પણ અહીંયા માની લ્યો કે ખરીદીનો વ્યવહાર છે, તો તમારે જે જીએસટી શબ્દ લગાડો છો, સી અને એસ, એ તો બે આવશે જ, પણ એની સાથે શું આવશે? તો કે ગુજરાતી શબ્દ લગાડવો પડે. ખરીદીથી માલ આવે એટલે આવક પૂરતી, પછી તમે પાછળ ગુજરાતી કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેકની જગ્યાએ ઇંગ્લિશનો શબ્દ પણ લખી શકો. આવક પૂરતી સી જીએસટી ખાતે અને આવક પૂરતી એસ જીએસટી ખાતે. અને જો રાજ્ય બહાર વહીવટ થાય છે તો અને ખરીદી કરે છે તો આવક પૂરતી આઈ જીએસટી ખાતે, બરાબર. આ માલ આવે છે એટલે આ બધા ખાતા શું થશે? ઉધાર થશે, સમજીએ. અને નહીં, ઉધાર નહીં થાય એ આપણે આમ નોંધ વખતે તમને હું સમજાવીશ. અને માલનું વેચાણ થાય, વેચાણ થાય એટલે જાય, જાય એટલે આપણે શું શબ્દ લગાડી દેવાનો? આવક પૂરતી નહીં પણ જાવક પૂરતી સી જીએસટી અને જાવક પૂરતી એસ જીએસટી. અને જો રાજ્યની બહાર વહીવટ થતો હોય તો જાવક પૂરતી આઈ જીએસટી, બરાબર. રાજ્યની અંદર વહીવટ થતો હોય તો સી ને એસ અથવા તો સી ને યુટી એ બે જીએસટી લાગુ પડશે, અને રાજ્યની બહાર થતો હોય તો આઈ. પહેલાં આપણે એવું શીખ્યા. પછી તો કે હવે બે રાજ્યો વચ્ચે ખરીદી થતી હોય તો આવક પૂરતી જીએસટીની આગળ આવક પૂરતી નામ લગાડવાનું, અને વેચાણ થતું હોય તો જાવક પૂરતી, સમજ્યા. આ મુદ્દો આપણે આમ નોંધના ચેપ્ટરમાં વિગતે જોશું. ત્યારબાદ આપેલા છે વસેકના જીએસટીના લાભ આપેલા છે, તો એ અગાઉ આપણે લક્ષણોમાં એની ચર્ચા કરી જ કે એક જ કર વસૂલ કરવામાં આવે છે, કર વ્યવસ્થા સરળ બને છે, ત્યારબાદ બેવડા કર દૂર થાય છે, એટલે એકને એક વસ્તુ પર જે વારંવાર કરની ચૂકવણી કરવી પડતી હતી એ વ્યવસ્થા દૂર થાય છે, જીએસટી એક જ કર ભરવો પડે છે એટલે ભાવમાં ઘટાડાનો લાભ મળે છે, પછી તો કે સમાન વેરો આખા દેશમાં સમાન વેરો વસૂલ કરવામાં આવે છે, કરચોરીમાં ઘટાડો થાય છે. એક જ જગ્યાએથી વેરો વસૂલ કરવાનો હોવાથી કરચોરી છે એ ઘટે છે. વસેક પરત જમા એટલે કે બે બે વાર આપણે જીએસટી ચૂકવવા પડતા નથી. આપણે ખરીદી વખતે જે જીએસટી ચૂકવેલ છે એ વેચાણ વખતે ચૂકવવા પાત્ર જીએસટીમાંથી શું કરી દેવામાં આવે છે બાદ. અર્થતંત્ર માટે ખૂબ ઉપયોગી છે, એનાથી અર્થતંત્ર મજબૂતા પ્રાપ્ત કરે છે. પછી સમાન પ્રાદેશિક, દરેક પ્રદેશનો સમાન વિકાસ થશે, બરાબર, પ્રદેશના વિકાસમાં કાંઈ પ્રશ્ન ઊભો નહીં થાય. વહીવટી કામગીરીમાં ઘટાડો થશે અને સરકારના કામગીરીમાં પણ શું થશે? ઘટાડો, કારણ કે જે વિવિધ વેરાઓ વસૂલ કરવાના હોય છે એની જગ્યાએ એક જ વેરો આવી જશે, બરાબર. પછી દર આપેલા છે જીએસટીના, બરાબર, પણ આપણે કોઈ આ દર યાદ રાખવાના નથી. આપણે જે વ્યવહાર આપણને આપશે જેમાં જીએસટી ગણવાનો, એમાં જીએસટીની ટકાવારી લખેલ જ હશે, પણ માત્ર આપણે ધ્યાન એ રાખવાનું છે કે બે રાજ્યો વચ્ચેનો વ્યવહાર છે કે રાજ્યની અંદરનો. રાજ્યની બહારનો વ્યવહાર છે તો એક જ ટકાવારી લાગુ પડે આઈ જીએસટી. 12%, 5% તો પૂરા 5 જ, 12 તો પૂરા 12% જ ગણી લેવાના, પણ રાજ્યની અંદરની અંદર વ્યવહાર છે તો બે જીએસટી લાગુ પડે છે. એટલે કે હવે વ્યવહારમાં માની લો 5% આપ્યા છે તો આપણે આપણી રીતે શું ગણવાના? 2.5% બે વાર ગણવાના. વ્યવહારમાં 12% આપેલ છે તો આપણે 6-6% બે વ્યવહાર ગણવાના. વ્યવહારમાં 18 આપેલ છે તો આપણે 9-9 સમજ્યા વિદ્યાર્થીની બહેનો? એટલે રાજ્યની બહાર વ્યવહાર થશે તો વ્યવહારમાં જે ટકાવારી છે એ મુજબ જીએસટી ગણશું, રાજ્યની અંદર વ્યવહાર થશે તો આપણે જે ટકાવારી આપેલ છે એના બે ભાગ કરી અને બે જીએસટી ગણશું, સી અને એસ, બરાબર. ત્યારબાદ પારિભાષિક શબ્દો આપેલા છે, જે મેં તમને અગાઉ ચેપ્ટરની અંદર આ બધી ચર્ચા થઈ જ છે. પૂરતી એટલે શું? આવક પૂરતી, જાવક પૂરતી, બરાબર, એ બધું તમે વાંચી લેજો. અને અહીંયા ચેપ્ટર થાય છે પૂરું એટલે આખું સ્વાધ્યાય પણ છે એ બુકમાં ઉતારી લેજો. હવે પછી આ જીએસટી સાથેની આમ નોંધનો દાખલો એટલે કે ઉદાહરણ નંબર 13 ને હું ચર્ચા કરીશ. નમસ્તે.